નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ને કરજણ વિધાનસભાની જે પેટા ચૂંટણીની જે મતદાન છે તે 3 તારીખે થવાનું છે અને હવે જે પ્રચાર છે તે અંતિમ તબક્કામાં આવી ગયું છે. નેતાઓ પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે અને હાલ જો વાત કરીએ તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી ટક્કર કોંગ્રેસમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ તરફથી કિરીટ સિંહને ટિકિટ આપવામાં આવી છે અને ભાજપમાં અક્ષય પટેલ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે કોંગ્રેસમાંથી જ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. હાલ હવે પરિસ્થિતિની વાત કરીએ, ત્યાં કેવી પરિસ્થિતિ છે, કેવો પ્રચાર ચાલી રહ્યો છે અને તેના પર વાત કરવા માટે આપણી સાથે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગરભાઈ આપણી સાથે છે. સાગરભાઈ, શું કહેશો? અત્યાર સુધીની જો વાત કરીએ, કેવી પરિસ્થિતિ છે? હવે તો આખરી તબક્કામાં આવી ગયા છે. પહેલે જ દિવસથી જ્યારથી રાજ્યસભાની ચૂંટણીમાં એક મામૂલી સીટ જીતવા માટે ભાજપે જે લોકતંત્રનું અપમાન કર્યું છે અને જનમતનું અપમાન કર્યું છે, જે દિવસથી રાજીનામું આપ્યું ત્યારથી જ 8-8 વિધાનસભામાં, અને ખાસ કરીને વાત કરું તો 147 કરજણ સિનોર પોરની જે વિધાનસભા છે એની પેટા ચૂંટણી માટે મતદારો અને કાર્યકરોમાં ખૂબ આક્રોશ છે. જ્યારથી રાજીનામું આપ્યું ત્યારથી એક જ માહોલ છે કે હવે ભાજપમાંથી જે આ લોકતંત્ર જોડે ચેડા કરી રહી છે અને અપમાન કરી રહી છે તો ભાજપને મતદારો અને કાર્યકરો પાઠ ભણાવી દેવા માટે સંપૂર્ણ રીતે જ દિવસથી તૈયાર છે. અને પાછલા 20 દિવસમાં તો જે રીતનો લોકોનો પ્રતિસાદ મળ્યો છે, જે માહોલ બન્યો છે, એ રીતે 100% કોંગ્રેસ 8-8 સીટ જીતે એવું દેખાય છે. અને કરજણ સિનોરની સીટ જે અમારા જિલ્લામાં છે એ તો અમે 110% જીતીએ છીએ. સાગરભાઈ, તમારી પર કેટલી મોટી જવાબદારી છે? કેમ કે તમારા પિતાનું નામ એટલું મોટું છે ને હવે તમે જ્યારે પ્રમુખની જગ્યા પર છો ને તમારા વિસ્તારમાં આ બેઠક પર ચૂંટણી છે, કેટલું જવાબદારી મોટી છે? આ જવાબદારી મોટી છે પણ પ્રમુખ તરીકે કે કાર્યકર તરીકે હું તો જે પક્ષને જેની વિચારધારામાં માનું છું એક સરખું જ કામ કરવું, એ આપણે એ વિચારધારાના માણસે કાર્યકર તરીકે બી આટલી જ મહેનત કરતા અને પ્રમુખ તરીકે બી આ બધે જ મહેનત કરી છે. પાછલા 20 દિવસથી અમે અહીંયા જ છે અને લોકોની વચ્ચે ગયા છે, બૂથ લેવલ મેનેજમેન્ટ કર્યું છે. બધી અમારી કોંગ્રેસના જિલ્લાના કાર્યકરો આગેવાનો હોય કે પ્રદેશ લેવલથી બી અલગ અલગ જિલ્લાઓથી યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, આ બધા જ સમગ્ર રીતે ગ્રાઉન્ડ પર, ફિલ્ડ પર ડોર ટુ ડોર કામ કરી રહ્યા છે અને લોકોનો એમને બહુ ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો આવકારી રહ્યા છે અને લોકોમાં જોવા મળી રહ્યું છે કે એક નારાજગી છે. માત્ર પૈસા અને તાકાતની રાજકારણથી તો લોકો થાક્યા જ છે પણ હવે પ્રજા સમજી ગઈ છે પાછલા 25 વર્ષના ગુજરાતના રાજમાં કોંગ્રેસના અને પાછલા 7 વર્ષના કેન્દ્રના રાજમાં કે હમણાંથી જનહિતના કોઈ કાર્યો થઈ નથી શકતા. માત્ર ખાલી વિકાસના નામે જુઠ્ઠાણા વચનો આપી શકે છે અને મોટા મોટા શબ્દો અને ભાષણો કરી શકે છે પણ ગ્રાઉન્ડ પર છેવાડાના માનવીને કંઈ ફાયદો થાય એવી કોઈ એમની પાસે યોજના નથી, કોઈ એના ઇમ્પ્લિમેન્ટેશનની સિસ્ટમ નથી. માત્ર ભ્રષ્ટાચાર જ ફલ્યો ફૂલ્યો અને ફાટ્યો છે ગુજરાતમાં. સાગરભાઈ, એક વસ્તુ લોકો એવું પણ કહે છે કે જો જીતી જશે કોંગ્રેસ તો એમની તો સત્તા નથી તો પછી કામ કેવી રીતે કરશે લોકોના? કામ જે મૂળભૂત વિકાસના કામો છે, આપણા લોકતંત્રમાં એવી વ્યવસ્થા છે કે સત્તા હોય કે ના હોય ચૂંટાયેલા પ્રતિનિધિ થકી અમુક જે ગ્રાન્ટો હોય, જે વિકાસના કામો હોય, અને કોઈ બી સરકાર રહી છે વિરોધ પક્ષનો બી એટલો જ મહત્ત્વનો રોલ રહેતો હોય છે. સરકારે એ વિસ્તારના જરૂરતના કામો જે તઈનો પ્રતિનિધિ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ જે લોકો વચ્ચે મૂકે વાત, સરકાર સામે મૂકે એ વિસ્તારના વિકાસની વાતો, તો જો એક પ્રમાણિક લોકતંત્રમાં માનતો પક્ષ હોય તો એને માની અને એક વિકાસના કામો કરવા જ પડતા હોય છે. સાચી રીતના પ્રજાના અવાજ જો વિધાનસભા અને લોકસભામાં ઉઠાવવામાં આવે તો કોઈ બી સરકાર હોય કે કોઈ બી સરકારી તંત્ર હોય કે કોઈ બી અધિકારીઓ હોય એ વિકાસના કામો એમને કરવા જ પડતા હોય છે. એટલે સત્તા હોવી એટલું મહત્ત્વનું નથી, લોકોનું કામ કરવાની નિષ્ઠા હોવી એ વધારે મહત્ત્વનું. સાગરભાઈ, લોકો એવું પણ કહે છે કે જો કોંગ્રેસને વોટ આપ્યો અને કોંગ્રેસના જીતી ગયા તો પાછા એ લોકો ભાજપમાં જતા રહેશે. અત્યારની એવી કોઈ પરિસ્થિતિ નથી. જે જીતે અને જે 8 સીટમાં હું તમને કહું છું કે આ જે પરિણામ આપશે જનતા, જે જનતામાં આક્રોશ છે, એ અત્યારનું એ જોઉં છું કે ભાજપને કોંગ્રેસને છોડીને જે આ એક માનસિકતા છે કે પક્ષ છોડીને જતું રહેવાનું, પક્ષ પલટીઓ, વિશ્વાસઘાત, દગાખોરીનો એ પ્રજા જવાબ આપી રહી છે. તો જે રીતે તમે કહો છો કોંગ્રેસ જીતશે તો ફરી ભવિષ્યમાં કોઈ ઉમેદવાર એવી હિંમત નહીં કરે કારણ કે જાહેર જીવનની અંદર જનસેવા
એ વધારે મહત્વનું કામ હોય છે સત્તા હોવા કરતાં. તો જે રીતે જોશે, જો એક જનપ્રતિનિધિ જોવે કે મારું અસ્તિત્વ જ જાહેર જીવનમાંથી મટી જશે આવા પક્ષપલટાના લીધે, તો લોકો એનાથી ધીમે ધીમે દૂર થતા થશે પોતાના સ્વાર્થને લોભ માટે પક્ષપલટો કરતા. અહીંયા તમે જ્યારે પ્રચાર થયો, હાર્દિક પટેલ બી આવ્યા ને અમિતભાઈ બી આવ્યા ને બધા જ આવ્યા, કયો મુદ્દો છે કરજણમાં ખાસ કરીને જે જનતાને તમે કહેવા માંગો છો કે શું કયો મુદ્દા પર આ ચૂંટણી થઈ રહી છે? આગળ જનતા તરફથી મુદ્દો છે વિશ્વાસઘાતનો, એમના જનમતનું અપમાન જે આ ભાજપ કરી રહ્યું છે. લોકશાહીમાં જેને જનતા મત આપે એને કોઈ બી રાજકીય પક્ષ હોય, કોઈ બી જાહેર જીવનનો વ્યક્તિ હોય, એને માથે ચડાવવું જોઈએ. પણ ભાજપ જાણે આખા દેશમાં એવું કહેવા માગી રહી છે, તમે ગોવાની ચૂંટણી જુઓ, મણિપુરની વિધાનસભાની ચૂંટણી જુઓ, મધ્યપ્રદેશમાં જુઓ, કર્ણાટકામાં જુઓ, કે ભાજપ લોકોને એક એવો મેસેજ મોકલવા માગી રહી છે ભારતની જનતાને કે તમારે જ્યાં મત આપવો એ આપો, અમારી પૈસાની તાકાતથી, અમારી સત્તાની તાકાતથી, સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સ બધાનો ઉપયોગ કરીને તમારા જનમતને અમે કિનારે કરી અને અમારે જ્યારે સત્તા મેળવવી હોય એ મેળવી લઈશું. એ લોકો એનાથી નારાજ છે. લોકોને દેખાય છે કે આ દેશની આઝાદી જે લેવા માટે જે કોંગ્રેસના ગાંધી બાપુ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હોય કે જવાહરલાલ નહેરુજી હોય, એ બધાએ જે લડાઈ લડીને એક લોકતંત્રનું સ્થાપના થઈ, બાબા સાહેબ આંબેડકરે એનું સંવિધાન બનાવ્યું, આ બધાની કિંમત લોકોને હવે સમજાઈ રહી છે કે લોકતંત્ર જરૂરી છે. આ જે દિશામાં જઈ રહ્યા છે એ સરમુખત્યારશાહી તરફ જઈ રહ્યા છે અને દેશને એનાથી ભારે નુકસાન થશે ભવિષ્યમાં. સાગરભાઈ, લોકો તો તમારા ધારાસભ્યો તો એવું કહીને ગયા છે કે અમારી સુનવાઈ થતી નથી, અમારી સાથે અન્યાય થાય છે. જનતાનો અન્યાય પછી પણ ધારાસભ્યો સાથે અન્યાય થાય છે? કોણે અન્યાય કર્યો? સત્તા પક્ષમાં છે નહીં એટલે કોઈ સરકારમાં માનતું નથી એવું તો કોંગ્રેસ સત્તામાં છે નહીં એટલે નથી માન્યું એવું તો કહેવાય ના. અને જે ધારાસભ્યોને જુઓ તમે તો એમને પાછલા આ બધા જે ધારાસભ્યો ગયા 20-25 વર્ષથી કોંગ્રેસમાં એમની કારકિર્દી છે. અહીંયા કરજણનું જુઓ તો અક્ષયભાઈને તાલુકા પંચાયત લડાઈથી, જિલ્લા પંચાયત લડાઈથી, વિધાનસભાની 2-2 વખત ટિકિટ આપી છે. જિલ્લા સમિતિમાં એ જ્યારે બી હતા ત્યારે ઉપપ્રમુખ હતા, પ્રદેશ સમિતિમાં મહામંત્રી હતા, વિધાનસભાની ટિકિટ આપી, તો એમની અવગણના કઈ જગ્યાએ કોઈની થઈ? જન લોકોએ ખાલી માત્ર કોઈ ઉમેદવારને મત નથી આપ્યો, એક પંચ કોંગ્રેસની વિચારધારાને પંજાના નિશાન પર મત આપીને એમને ચૂંટ્યા એટલે એમની મહત્વતા છે. એ તો એવું કહે છે કે હું લોકો માટે પાર્ટી છોડી છે, કેમ કે લોકોના સુગરના રૂપિયા અપાવવાના હતા, લોકોના વિકાસના. કોંગ્રેસે આંદોલન ચલાવ્યું સુગર માટેનું, ધરણા પર કોંગ્રેસના કાર્યકરો બેઠા, હાર્દિકભાઈ પટેલ પોતે આવીને આખો દિવસ બેઠા અને લડાઈ લડી, એ બી લડાઈ લડ્યા હતા એ કોંગ્રેસના એક સૈનિક તરીકે. જ આ સુગરમાં ભ્રષ્ટાચાર કોણે કર્યો હું પૂછવા માંગુ છું. સુગર કોણ, એના સંચાલકો કોણ હતા? ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ આગેવાના જેના સંચાલક હતા, તો એમની લડાઈ આ ભ્રષ્ટાચાર કોણે કર્યો? ભાજપના આશીર્વાદથી થયો. તો એમની લડાઈ ભાજપ સામે હતી તો એ અપક્ષ રહીને ઇન્ડિપેન્ડન્ટ લઈને ભાજપ સામે લડવું જરૂરી છે કે કોંગ્રેસ સામે લડવું જરૂરી છે? અને આ જે આંદોલન કોંગ્રેસે ચલાવ્યું એટલે ખેડૂતોના 25 કરોડ રૂપિયા મળ્યા છે અને એમાં બી કોંગ્રેસની તો માંગ હતી કે 2-2 વર્ષ પછી પૈસા આપો, જો બેંકો એમની પાસે વ્યાજ લે તો વ્યાજના પૈસા આપો ભવિષ્યમાં. અને આ બધું સરકાર કેવી રીતે ચૂકવી શકે? ચૂંટણી આવી એ ટાઈમે સરકાર પૈસા ચૂકવે અને ભાજપના ભ્રષ્ટાચારી વહીવટ કરતા એ પૈસા ઘેરે લઈ જાય તો સરકાર શું દાખલો આપવા માગે છે? કે ભાજપના કોઈ બી આગેવાનો કાર્યકરો જે બી સહકારી સંસ્થાઓ સરકારી સંસ્થાઓને લૂંટીને એમની ઘેરે પૈસા લઈ જાય, પછી સરકાર પાસે જે લોકોના પરસેવાના ટેક્સના પૈસા છે એનાથી સરકાર લણી કરી દેશે પ્રજાને, એ દાખલો બેસાડવા માંગે છે? આ તો એવું લાગ્યું જાણે કે એવોર્ડ આપવામાં આવ્યો છે ભાજપના ભ્રષ્ટ નેતાઓને અને ગયા તો સરકારે ઘમંડ ના કરવો જોઈએ, એનો ઉત્સાહ ઉજવે છે. લોકોના અધિકારના પૈસા 2 વર્ષ પછી આપો, જેમાં તમે સેલિબ્રેશન કરો છો, વિડીયો કોન્ફરન્સિંગ કરો છો, મુખ્યમંત્રી ચેક આપે છે, આ બધા માટે એક શરમનો વાત હોવો જોઈએ. એમને એમના પૂર્વ નેતા જેમને આ કાંડ રચ્યો છે, જેમને આ ભ્રષ્ટાચાર કર્યું છે, એમને જેલ ભેગા કેમ નથી કર્યા પહેલા? આખા દેશમાં તો એવી વાત કરીને સત્તા મેળવી છે કે ખાતો નથી ને ખાવા દેતો નથી, તો આ પૈસા ખાઈ ગયા એમને સજા શું? સાગરભાઈ, એ લોકો શું કરશે એમના પર છે, પણ તમને એવું લાગે છે કે અક્ષયભાઈ સાથે કોંગ્રેસના એવા નેતાઓ પણ છે કે જે એમને આડકત રીતે મદદ કરી શકે છે? કેમ કે નગરપાલિકાના જે પ્રમુખ હતા તે પણ હમણાં જ રાજીનામું આપીને ગયા છે, તો અક્ષયભાઈ સાથે કોંગ્રેસના સ્થાનીય નેતાઓ ખરા જ એમને સપોર્ટ કરશે? દબાણ કરીને, લોકોના જૂના કેસો ખોલીને, જો બીજી રીતના દબાણ કરી અને લોકોને જોડે લઈ ગયા, મનથી જોડે નથી ગયા, અને એ જ પ્રશ્ન ભાજપમાં બી છે. ભાજપના જે મૂળભૂત કાર્યકરો પાછલા 25 વર્ષથી અક્ષયભાઈના નેતૃત્વ સામે કરજણમાં લડી રહ્યા છે, જે કાર્યકરો, એ કાર્યકરો ખૂબ નારાજ છે કે અમારા પક્ષમાં જે પક્ષ અમે એમની સામે લડીને ઊભો કર્યો છે હવે અમારે એમનો પ્રચાર કરવાનો આવે છે,
એમની માટેની સભાઓમાં ખુરશીઓ સાફ કરવાની આવે છે. આ બધી નારાજગી કોંગ્રેસના કોઈ કાર્યકરોમાં નથી, ભાજપનું સમગ્ર સંગઠન. આ ભાજપની નીતિ, કોંગ્રેસમાંથી આટલા બધા લોકોને લઈ જઈને ટિકિટો આપી દઈને હોદ્દા આપી દેવાની જે ભાજપની નીતિ છે, એનાથી ભાજપનો મૂળભૂત કાર્યકર ખૂબ નિરાશ છે, ખૂબ નારાજ છે. અને એ લોકો કામ નથી કરી રહ્યા અત્યારે ગ્રાઉન્ડ પર, ભાજપને મત નથી અપાવવાના, નિષ્ક્રિય થઈ ગયા છે. એ ચિંતા ભાજપની વાત છે કે આવી રીતે જે કહો છો કે કોંગ્રેસ મુક્ત બનાવવું છે, તો તમે તો કોંગ્રેસના જ બધા તમારી ત્યાં લઈ જઈને ટિકિટો આપો છો, એટલે તમારી પાસે, તમારું 25 વર્ષથી શાસન છે તો બી તમારી પાસે સક્ષમ આગેવાનો નથી, એવું જ પુરવાર તમે કબૂલ કરો છો, કારણ કે તમારે અહીંથી લઈ જઈને ટિકિટ આપવી પડે. સગરભાઈ, છેલ્લો સવાલ, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે તેનું બૂથ મેનેજમેન્ટ. કોંગ્રેસની સૌથી મોટી કમજોરી છે તેઓ પ્રચાર કરી લે છે, મુદ્દા છે, છેલ્લા દિવસે તેનું બૂથ મેનેજમેન્ટ હોતું નથી. તમે હવે જિલ્લાના પ્રમુખ છો, કેવી તૈયારી છે કોંગ્રેસની? અમારો પક્ષ બી એ બધા મુદ્દાઓ પર ધ્યાન આપી જ રહ્યો છે. પાછલા ઘણા સમયથી તો અમે બી બૂથ લેવલની ટીમ, બૂથ લેવલના દરેક આખી સમિતિ બનાવી રહ્યા છે, એનું કામ કરી રહ્યા છે. અને આ વખતે એનું ઘણું કામ અત્યારે આ વખતે આ વિધાનસભાઓમાં તો અમે સક્સેસફુલ રીતે કરી ચૂક્યા છે, અને એનું તમે મતદાનમાં બી ઇફેક્ટ જોશો અને રિઝલ્ટમાં બી ઇફેક્ટ જોશો કે આ વખતે દરેકે દરેક બૂથ પર અમારી મોટી 20-25 જણની ટીમ, એક એક જ્ઞાતિ, એક એક ફરિયું હોય, શેરી હોય, મોલ્લો હોય, એ બધાનું આયોજન કરીને કેવી રીતે કોંગ્રેસ પ્રેરિત મતદાન વધુમાં વધુ કરાવું એનું આયોજન અમે કરી રહ્યા છીએ માઇક્રો લેવલ. ખૂબ ખૂબ આભાર સાગરભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ કુકુ આપણી સાથે હતા, અને હાલ તેઓ જણાવી રહ્યા છે કે સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. જે મુદ્દો છે, ખાસ કરીને કરજણની જનતાનો વિશ્વાસઘાતનો મુદ્દો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક જ મુદ્દો છે કે તેઓ વિકાસની વાત કરી રહ્યા છે, અને વિકાસ કરવા માટે જ અક્ષયભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. જોવાનું રહેશે કે જનતા કોની વાત પર વિશ્વાસ કરે છે અને 3 તારીખે કોને મત આપે છે. 10 નવેમ્બરે વિધાનસભાની જે 8 પેટાચૂંટણીની જે મતદાન છે તેનું પરિણામ આવશે, અને દિવાળી પહેલાં જે આ પરિણામ આવશે તેનાથી જ ખબર પડશે કે આ વખતે કોની થશે દિવાળી.